રાજ્યમાં દિવસે ને દિવસે પાણીની સમસ્યા વધતી જાય છે અને સરકાર દ્વારા પાણી બચાવો અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી એક નાટક રચીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો અભિયાનને લગતું નાટકનું એક આયોજન કરી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઝઘડાઓ પણ થશે અને આવનારા સમયમાં પાણી પૈસાથી મળશે તેવું બતાવવામાં આવ્યું હતું, તેમજ આ પ્રમાણેની ભવિષ્યમાં મુશ્કેલીઓ ન પડે તે માટેનું નાટક રચવામાં આવ્યું હતું. આજે અમે પાણીની બચત માટેનો એક પ્રોગ્રામ કર્યો હતો. અમે ગ્રીન કેટાલિસ્ટથી છીએ અને પર્યાવરણ મિત્ર નામની સંસ્થા જે થલતેજમાં આવેલી છે તેની જોડે જોડાયેલા છે. પાણી આપણે બચાવવું જોઈએ, કેમ કે એક દેશ એવો છે કેપટાઉન કરીને, ત્યાં અત્યારે પાણી સાવ પતી ગયું છે અને પાણી માટે અત્યારે ત્યાં લોકો બહુ જ દયનીય પરિસ્થિતિ છે. તો એવી પરિસ્થિતિ આપણા ભારતમાં ન થાય અને આપણી આવનારી પેઢીને એ અછત ન વર્તાય એ માટેના અમે આવા અનેક પ્રોગ્રામો કરી રહ્યા છીએ. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં બેઝિકલી કેવી રીતે પાણીને તમે વેસ્ટ વોટર હોય એને તમે કેવી રીતે એના સોલ્યુશન્સ લાવો, એને કેવી રીતે તમે પ્યોર કરો એનું આવે છે. પણ એ સાથે સાથે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ અગત્યનું છે. તો એના માટે અમે પર્યાવરણ મિત્રના અંડરમાં રહીને ગ્રીન કેટલિસ્ટ બનીને અમે આ કેમ્પેઇન ચાલુ કર્યું છે કે જે 22 માર્ચથી 15 એપ્રિલ સુધી ચાલવાનું છે, કુલ 22 દિવસ સુધી. તો આ 22 દિવસમાં અમે અલગ અલગ જગ્યાએ જઈને સ્કીટ કરીને અને બીજા અનેક પ્રોગ્રામ કરીને લોકોમાં જાગૃતતા લાવવાના છીએ. કારણ કે કેપટાઉન, જેમ દેવાંગે કહ્યું, એમ એક એવો કેપટાઉન દેશ છે કે જ્યાં પાણી ખૂટી ગયું છે. તો એવી પરિસ્થિતિ આપણા ઇન્ડિયામાં ના સર્જાય અને આજના લોકો પાણીને બચાવ કરે, તો જેને કારણે અત્યારની જનરેશન અને નેક્સ્ટ જનરેશનને પાણી મળી રહે તેવા ઘણા અમે સુઝાવ આપીએ છીએ. રાજ્યભરમાં પાણી માટે જે પ્રમાણેની હાલ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેમજ લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તે બાબતને લઈને આ નાટક રચવામાં આવ્યું હતું, જેને લઈને અમદાવાદ શહેરના CTM ખાતે પાણી બચાવવાના મુદ્દાને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ધર્માર ન્યૂઝ, અમદાવાદ.